બાળકો નમસ્તે, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈશું પેજ નંબર ટેક્સ્ટ બુક પેજ નંબર 32 એની એક્સરસાઇઝ 5. તો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહેલું છે મરેલું, એના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. તો જીવતું, પછી યુવાન તો વૃદ્ધ, પછી છે અશાંતિ તો શાંતિ, પછી મૂર્ખ તો ચતુર, પછી ઝડપી તો ધીમી, અને આવવું તો જવું. પછી એક્સરસાઇઝ 6, નમૂના પ્રમાણેના શબ્દો ખાલી જગ્યામાં લખો. તો અહીંયા પગાર તો પગારદાર, એવી રીતે તમારે અહીં લખવાનું છે. ચોકી તો ચોકીદાર, કામ તો કામદાર, પછી છે ધાર તો ધારદાર, પછી અહીંયા દુકાન તો દુકાનદાર. પછી જોઈએ આપણે એક્સરસાઇઝ 7, નીચેની શબ્દરમતમાંથી પાઠમાં આવતા 5 શબ્દો શોધો અને વાક્ય બનાવો. તમારે અહીંયા જે આ બોક્સ આપેલું છે તેમાંથી જે ચેપ્ટરમાં આપણે 5 શબ્દો આવ્યા હોય તે તમારે તેમાંથી ગોતવાના છે, અને તેનું અહીંયા નીચે તેનું અહીંયા લખીને તેના સેન્ટેન્સ બનાવવાના છે. તો જોઈએ આપણે, હું મારી રીતે બનાવું છું, તમે તમારી રીતે બી બનાવી શકો છો. તો અહીંયા કલાકાર, પછી છે ચતુર, અને પછી ચોર, પછી છે દેવદૂત, પછી એક અહીંયા બરાબર તો આપેલું જ છે, પછી એક જોઈશું તરકીબ, એટલે બરાબર છે એને આપણે નથી ગણવાનું, એ ફક્ત ઉદાહરણ જ આપ્યું છે. તો હવે પહેલાં લખશું અહીંયા ચતુર, પછી તેનું સેન્ટેન્સ જોઈએ આપણે. અહીંયા લખવાનું, મારો ભાઈ ચતુર છે, અથવા તો મારી ભાઈ અને બહેન ચતુર છે. પછી અહીંયા તરકીબ, તો મેં ભૂલ ભૂલમાંથી નીકળવાની તરકીબ શોધી. પછી છે અહીંયા થર્ડ કલાકાર, મોહન ચતુર કલાકાર હતો. પછી ચોર, તો મોહનના ઘરે ચોર આવ્યા. પછી છે દેવદૂત, એટલે મોહનને લેવા દેવદૂતો આવ્યા. એવી રીતે અહીંયા તમારે શબ્દ લખવાના, અને અહીંયા છે સેન્ટેન્સ, તમારી રીતે બી તમે બનાવી શકો છો. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 8. જો કહે છે હું શિલ્પી હોઉં તો, તમારે આ છે તમારી રીતે લખવાનું છે, તમારા વિચાર લખો. એટલે જો એમ કહે છે કે હું શિલ્પી હોઉં તો હું સુંદર સુંદર મૂર્તિઓ બનાવું, તેમાં રંગબેરંગી રંગ પૂરું, અને રોજ નવી નવી મૂર્તિઓ બનાવું, અને તેમાં સુંદર મજાના રંગ પૂરું, હું નાની મોટી મૂર્તિઓ બનાવું, અને મને મૂર્તિ બનાવવી ખૂબ ગમે છે. એવી રીતે તમારે તમારા વિચાર લખવાના છે. પછી જોઈએ મારે બનવું છે, તો તમારે જે બનવું હોય તે તમારે બનવાનું. એટલે જો એન્જિનિયરિંગ બનવું હોય તો એવું, ટીચર બનવું હોય તો ટીચર, પછી જે તમારે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર, એવી રીતે. તો હું મોટી થઈને એન્જિનિયર બનીશ, એન્જિનિયર બનીને હું નવા નવા પ્રોજેક્ટ બનાવીશ, અને એનાથી પણ વધારે ને વધારે હું બધી કરવા, એટલે મતલબ કે બધું સંશોધન કરીશ.
કરવા માગું છું અને જો ટીચર બનવું હોય તો કહે છે કે હું ભણી ગણીને હોશિયાર થઈશ અને પછી મોટી થઈને હું શિક્ષક બનીશ, ટીચર બનીશ, બધા છોકરાઓને હું વ્યવસ્થિત રીતે ભણાવીશ, તેમને ખૂબ ઘણું બધું અલગ અલગ નવું નવું શીખવીશ, પછી જે તમારો ફેવરેટ સબ્જેક્ટ હોય એના વિશે લખવું, એવું બધું તમારે લખવાનું છે અને હું કહે ગરીબ માણસોને ભણવામાં હેલ્પ કરીશ એવી રીતે. પછી જોઈએ એક્સરસાઇઝ 9. તો તમે શું કરશો જો દૂધની જગ્યાએ તમને મોકલવામાં આવે તો તમે શું કરશો? આમાં તમારે તમારા વિચાર લખવાના છે. પછી મોહનની જગ્યાએ તમે ઊભા હો તો તમે શું કરો? આમાં બી તમે તમારા વિચાર તમારે લખવાના છે. આ ક્વેશ્ચન આન્સર તમારે તમારી રીતે લખવાના છે. હવે જોઈએ આગળ. તો નીચેની ખાલી જગ્યા પૂરો. આ વર્કબુકનું પેજ નંબર 42 છે. તો મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ ખાલી જગ્યા હતું તો શું લખવાનું? તુલમોહન. પછી ખાલી જગ્યાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું તો મોહનનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. પછી છે યમરાજે ખાલી જગ્યાને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું તો દૂધ. પછી અહીંયા જોઈએ એક્સરસાઇઝ 5. નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. આ વાક્યને તમારે ચેપ્ટરમાં જેવી રીતે આવ્યા છે લાઇનમાં તેવી રીતે લખવાનું છે. તો પહેલાં આવશે 5, પછી 4, પછી છે 1, અને પછી 2, અને પછી 3, એવી રીતે આવશે. પછી તમારે અહીંયા તેને લખવાના છે. અહીંયા એ સેન્ટેન્સ બધા વ્યવસ્થિત પાઠની ક્રમ અનુસાર લખવાના છે. હવે જોઈએ આપણે રાઇટ રોંગ એક્સરસાઇઝ 7. તુલમોહનને લોકો મોહન કહીને જ બોલાવતા તો શું આવશે? રાઇટ. પછી 2, શિલ્પીના મામાએ તેને બજારમાં મીઠાઈ લેવા લઈ ગયા તો રોંગ. ચોકીદારની મૂર્તિ જોઈને કૂતરા ભસવા લાગ્યા તો એ બી રોંગ. બધી મૂર્તિઓમાં મોહન આંખ પટાવતો હતો ને તેથી તે પકડાઈ ગયો તો એ બી રોંગ આવશે. દૂતને ખાલી હાથે આવેલો જોઈને ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા તો એ બી રોંગ આવશે. એક રાઈટ, બાકી બધા રોંગ. હવે જોઈએ પછીની એક્સરસાઇઝ. તો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે. આ કોણ બોલે છે? યમરાજ. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી તો એ કોણ બોલે છે? યમરાજ. તો અહીંયા તમારે યમરાજ લખવાનું છે. પછી જોઈએ સી ભૂલ છે તો એ મોહન. બસ આ એક જ ભૂલ છે એ દૂધ. પછી થોડીક બુદ્ધિ ચલાવ એટલે એ પકડાઈ જશે તો એ કોણ બોલે છે? યમરાજ. હવે જોઈએ કલાકાર એક્સરસાઇઝ 8. કલાકાર મોહન વિશે 4-5 વાક્ય લખો. તો મોહનનું પૂરું નામ તુલમોહન હતું. મોહન એક શિલ્પી હતો. તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તેની મૂર્તિ જીવતા માણસ જેવી લાગતી હતી. મોહન પછી નીચે એને મોહનની ચોકીદારની મૂર્તિ જોઈને ચોર છે એ ભાગી ગયા હતા. એવી રીતે તમે તમારી રીતે બી વાક્ય લખી શકો છો.